નવસર્જન નિમિત્તે મહાકાળની તૈયારી. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 7. યુગાંતરીય ચેતનાનો ભવ્ય વિસ્તાર. નાનકડું બીજ થોડા જ દિવસોમાં મોટું વૃક્ષ બની જાય છે. શિલાન્યાસ નાના સ્વરૂપે જ થાય છે, પણ સમય જતાં તે ભવ્ય ભવન બની જાય છે. આ યુગ સંધિ છે. અત્યારે જે નાનકડું દેખાઈ રહ્યું છે તે હવે પછીના દિવસોમાં વિશાળકાય એવું બોધિ વૃક્ષ બની જશે, જેની નીચે તપસ્વી સિદ્ધાર્થને બોધ થયો હતો તે બુદ્ધ બન્યા અને જેની શાખાઓ દેશ વિદેશમાં દિવ્ય બોધનો સંદેશો પહોંચાડતી હતી. બીજ વાવતી વખતનો સમય થોડો જ હોય છે. વૃક્ષનું અસ્તિત્વ લાંબા સમય સુધી સ્થિર રહે છે. સને 1990 થી લઈને 2000 સુધીના 10 વર્ષ ખેડવા, વાવવા, ઉગાડવા, ખાતર પાણી નાખવા અને રખેવાળી કરવાના છે. 21મી સદીથી વાતાવરણ બદલાઈ જશે, સાથોસાથ પરિસ્થિતિમાં પણ ભારે ફેરફાર થશે. આ બધાના ફેલાવામાં પણ એક સદી વીતી જશે, સને 2000 થી 2099 સુધી. આ વચ્ચે મોટા પરિવર્તન થશે, જેને જોઈને જનસાધારણ આશ્ચર્યમાં પડી જશે. સને 1900માં જે પરિસ્થિતિ હતી તે ઝડપથી બદલાઈ અને શું શું બની ગયું તે દરેક સૂક્ષ્મદર્શી જાણે છે. જેની નજર મોટી છે તેને માટે તો જમીન આસમાન હંમેશા એક જેવા રહે છે. આગળના દિવસો એટલા આશ્ચર્યપૂર્ણ ફેરફાર ભરેલા હશે, જેને જોઈને પ્રજ્ઞાવાનો એવું માનશે કે યુગ બદલાઈ ગયો. અનુભવ થશે કે મનુષ્યનું શરીર તો પહેલા જેવું જ છે, પરંતુ તેનું મગજ, ચિંતન, દ્રષ્ટિકોણ અસાધારણ રૂપે બદલાઈ ગયા અને સમય લગભગ એવો આવી ગયો જેને સતયુગ પાછો આવ્યો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. પ્રાચીન કાળમાં સમયની ગતિ ધીમી હતી, પરિવર્તન ક્રમિક ગતિથી થતા હતા, પણ આ વખતે પ્રવાહ તોફાની ગતિથી આવ્યો અને 2000 વર્ષોમાં જે ન થઈ શક્યું તે કામ ફક્ત 100 વર્ષમાં જ પૂરું થવા જઈ રહ્યું છે. નવી સદી નવા પરિવર્તનો લઈને ઝડપથી આવી રહી છે. સને 1990 થી 2000 સુધી સમય ભારે ઉથલ પાથલનો છે. તેને માટે માનવીય પ્રયત્નો પૂરતા નહીં હોય, દેવી શક્તિનો તેમાં મોટો હાથ હશે. તેની અત્યારના સમયે તૈયારી ચાલી રહી છે, જેને અભૂતપૂર્વ કહી શકાય. નર પશુ, નર કીટક, નર પિશાચ સ્તરના જીવન જીવવા વાળાઓમાંથી જ મોટી સંખ્યામાં એવા આ દિવસોમાં નીકળી પડશે જેને નરરત્ન કહી શકાય. તેને જ બીજું નામ દિવ્ય પ્રતિભા આપી શકાય છે. તેનું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર એવા હશે જેનો પ્રભાવ અસંખ્ય લોકોને પ્રભાવિત કરશે. તેની શરૂઆત શાંતિકુંજથી થઈ છે. યુગ સંધિ મહાપુરુષ ચરણના શ્રી ગણેશ અહીંથી થયા છે. તેના મોટા આધ્યાત્મિક સ્વરૂપ જપ, યજ્ઞ અને ધ્યાન હશે. તેને તે પ્રક્રિયા સાથે જોડાવા વાળા સંપન્ન કરશે. સાથોસાથ 5-5 દિવસના દિવ્ય શિક્ષણ સત્ર પણ ચાલશે. સાધારણ શિક્ષણમાં નાક, કાન, આંખો જ કામ કરતી હોય છે. તેના માધ્યમે જાણકારી મગજ સુધી પહોંચે છે, ત્યાં થોડો સમય સુધી રહી જતી રહે છે. પણ ઉપરોક્ત 5 દિવસના શિક્ષણ સત્ર એવા હશે જેમાં ફક્ત શબ્દોનું આદાન પ્રદાન નહીં હોય, પણ પ્રાણ શક્તિઓ પણ જોડાયેલી હશે. તેનો પ્રભાવ લાંબા સમય સુધી સ્થિર રહેશે અને પોતાની વિશેષતાનો એવો પરિચય આપશે જેને ચમત્કારી કે અદ્ભુત કહી શકાય. સને 1990ના વસંત પર્વથી આ સઘન શિક્ષણની શરૂઆત થશે, જે સને 2000 સુધી ચાલશે. આ 10 વર્ષોને 2 ભાગમાં વહેંચી દીધા છે. સંકલ્પ છે કે સને 1995ની વસંત પંચમીને દિવસે 1 લાખ દીપકુંડોનું યજ્ઞ આયોજન તે બધી જગ્યાએ થશે જ્યાં પ્રજ્ઞાપીઠ બનાવાઈ છે તથા પ્રજ્ઞા કેન્દ્રો આવેલા છે. કઈ જગ્યાએ કેટલા મોટા આયોજન થશે તેનું નિર્ધારણ કરવાની પ્રક્રિયાનો આરંભ અત્યારથી જ થઈ ગયો છે. પ્રથમ સોપાન 1995માં અને બીજું સોપાન વસંત 2000માં થશે. સ્થાન તે જ રહેશે જે અત્યારે નિશ્ચિત થતા જશે. આ મહાયજ્ઞના યજમાન તે હશે જે પહેલાના 5 વર્ષોમાં નિયમિત રૂપે સાપ્તાહિક સત્સંગોનું આયોજન કરતા રહેશે. આયોજનોમાં દીપયજ્ઞ, સહગાન, કીર્તન, નિયમિત પ્રવચન અને યુગ સાહિત્યનો સ્વાધ્યાય ચાલતો રહેશે. સ્વાધ્યાયમાં જે વાંચી નહીં શકે તે બીજાઓ પાસે વંચાવીને સાંભળી લેશે. આ રીતની પ્રક્રિયા નિયમિત રૂપે ચાલતી રહેશે. અપેક્ષા રાખવામાં આવી છે કે સને 1995 સુધી 1 લાખ યજ્ઞ થઈ ગયા હશે અને બાકીના 1 લાખ 2 હજાર સુધીમાં પૂરા થશે. કુલ 2 કરોડ મનુષ્ય આમાં સામેલ થશે. આ તો આયોજનની ચર્ચા થઈ.
આ આયોજનમાં સામેલ થવાવાળા પોતપોતાના સંપર્ક ક્ષેત્રમાં આ પ્રક્રિયાને આગળ ધપાવશે અને આશા રાખવામાં આવે છે કે આ 10 વર્ષોમાં બધા શિક્ષિતો સુધી નવયુગનો સંદેશો પહોંચી જશે. આ પ્રયોજન માટે યુગ સાહિત્ય રૂપે 1-1 રૂપિયાની કિંમતની 20 પુસ્તિકાઓ છાપવામાં આવી છે. વાણી અને લેખનના માધ્યમે હવે પછીના 10 વર્ષોમાં જે પ્રચાર કાર્ય થતું રહેશે તેનો વિસ્તાર યુગાંતરીય ચેતના વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડશે તેવો નિશ્ચય અને સંકલ્પ અત્યારના દિવસોમાં કરવામાં આવ્યો છે.